નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને આજે ફેસબુક લાઈવ પર સૌથી મહત્વના સમાચાર પાંચસો વર્ષથી જે ઘડીની પ્રતીક્ષા કરી રહ્યા હતા તે ઘડી આજે આવી ગઈ છે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિ જે છે ત્યાં મંદિર નિર્માણનું શિલાન્યાસ કરશે આજથી જે ત્યાં વિધિ શરૂ થઈ ગઈ છે ભગવાન રામની કુળદેવી અને શ્રી ગણેશજીની પૂજાની સાથે જે ત્યાં જે શિલાન્યાસની જે પ્રક્રિયા છે તે આજથી શરૂ થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે અને આજથી જે ત્યાં જે શિલાન્યાસની વિધિ છે તે પણ શરૂ થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ કલાક સુધી અયોધ્યામાં રોકાશે તેમની પડે પળના જે પ્લાનિંગ છે તે માહિતી છે તે હવે બહાર આવી ગઈ છે સૌથી પહેલાં સાડા અગિયાર વાગે તેઓ અયોધ્યા પહોંચશે અને હનુમાનગઢી મંદિર જઈને સૌપ્રથમ તેઓ પૂજા કરશે ત્યારબાદ તેઓ શિલાન્યાસનું જે સ્થળ છે ત્યાં પહોંચશે અને ત્યાં બસો લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે આ બસ્સો લોકોમાં પચાસ વિદેશી મહેમાનો છે મલેશિયા થાઈલેન્ડ જેવા દેશોથી પણ લોકો આવી રહ્યા છે તે હિન્દુ માન્યતાને જ ફોલો કરે છે અને રામ જન્મભૂમિ જે આખું આંદોલન છે તેમાં સમયાંતરે તેઓ આવતા જ રહ્યા છે આ જે મંદિરની વાત કરીએ તો રામ જન્મભૂમિ જે વિવાદ છે તે પાંચસો વર્ષ જૂનો આ વિવાદ છે આ જે જગ્યા છે જ્યાં બાબરી મસ્જિદ હતી હિન્દુઓનું કહેવું હતું કે આ ભગવાન રામની જન્મભૂમિ છે અને બાબરે આ જગ્યાને તોડીને ત્યાં મસ્જિદ બનાવી છે આ જે વિવાદ છે તે દેશની આઝાદી પહેલાં અને દેશ આઝાદ થયા બાદ સૌથી મોટું એક આંદોલન રહ્યું છે જેને હવે પૂર્ણ વિરામ લાગી ગયો છે આજથી ત્યાં પૂજા વિધિ શરૂ થઈ ગઈ છે અને કાલે એક શિલાન્યાસ થશે અને આ જગ્યા પર એક ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે પાંચસો વર્ષના ઇતિહાસની વાત કરીએ તો સો વર્ષ જૂની જે આ ચર્ચા છે કે હિન્દુઓ ત્યાં દાવો કર્યો હતો કે આ જમીન ભગવાન રામની છે સૌથી પહેલાં ત્યાં આગળ જો વાત કરીએ તો એક ચબૂતરો બનાવવામાં આવ્યો તો હિન્દુઓ દ્વારા આઝાદી પહેલાંની આ ઘટના છે અને તે એનું નામ આપવામાં આવ્યું હતું રામચબૂતરા રામચબૂત્રો બનતાની સાથે જ જે હિન્દુ ભક્તો છે તે ત્યાં જઈને ભજન કીર્તન કરવા લાગ્યા હતા અને મંદિર પરિ મસ્જિદ પરિસરમાં જ જો હિન્દુ અને મુસ્લિમ સામસામે આવી જાય તો ઘર્ષણની પરિસ્થિતિ પણ સર્જાઈ શકત તેને લઈને એક મહત્ત્વનો નિર્ણય અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો હતો અંગ્રેજોએ ત્યાં વચ્ચે એક દિવાલ પાડી દીધી હતી દિવાલ પાડી દેતા જ આ જે વિવાદ છે તે સમી જવો જોઈતો હતો પરંતુ હિન્દુઓ આ જમીન ભગવાન રામની છે અહીંયા આગળ ભગવાન રામનો જન્મ થયો હતો અને બાબરે આ જે મસ્જિદ છે તે મંદિર તોડીને બનાવી હતી તેવો દાવો તેઓ સતત કરી રહ્યા હતા વર્ષ ઓગણીસસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો અને વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં જે હિન્દુઓ હતા તે દિવાલ તોડીને દિવાલ કૂદીને મસ્જિદ પરિસરમાં પહોંચી ગયા હતા અને ભગવાન રામની પ્રતિમા મૂકી દીધી હતી તે સમયે ઘણો વિવાદ પણ થયો હતો અને ત્યારબાદ એક લાંબી કાનૂની પ્રક્રિયા કાનૂની લડાઈ ચાલતી રહી તેની સાથે સાથે હિન્દુ સંગઠનોએ ઘણી વખત એવા પ્રયાસ કર્યા કે ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ થાય એક વિવાદિત જમીનને લઈને એક લાંબો કેસ ચાલ્યો આ કેસમાં ઓગણીસો છ્યાસીમાં રાજીવ ગાંધી જે તે સમયે દેશના વડાપ્રધાન હતા તેમણે ભગવાન રામનું જે મંદિર હતું તેના તાળા ખોલી દીધા હતા તાળા ખોલી દીધા બાદ જે હિન્દુ સંગઠનો છે વીએચપી છે આરએસએસ છે તેમની પણ ઘણી માંગ હતી કે તાળા તો ખુલી ગયા પણ ત્યાં આગળ મંદિરનું નિર્માણ થાય ઓગણીસો નેવ્યાસીમાં ત્યાં રાજીવ ગાંધીએ શિલાન્યાસ કરવાની પરવાનગી પણ આપી હતી અને ત્યારબાદ હિન્દુ સંગઠનો દ્વારા ત્યાં શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો शिलानाश કર્યા બાદ પણ ત્યાં આગળ જે મસ્જિદનો જે ढाંચો હતો તેને દૂર કરવાની વાત હતી પરંતુ તે કાયદામાં ક્યાંક ને ક્યાં લાંબી પ્રક્રિયા ચાલતી રહી પુરાતત્વ વિભાગના અવશેષોના આધારે સર્વોચ્ચ અદાલતના પાંચ જજોની સંવિધાન ખંડપીઠે આખીમાં બે હજાર ઓગણીસમાં ચુકાદો આપ્યો કે આ જે મંદિર છે તે રામલલ્લાનું છે અને જમીન રામલલ્લાને આપી દેવામાં આવી બાબરી મસ્જિદ તરફથી જે પક્ષકારો હતા તેમને પાંચ એકર જમીન પણ આપવામાં આવી કે તે બીજી જગ્યા પર મંદિરનું નિર્માણ કરી શકે છે હવે તેઓએ નક્કી કરવાનું છે કે ત્યાં તેઓ શું કરશે પરંતુ હિન્દુઓનો રસ્તો સાફ થઈ ગયો છે કે ત્યાં આગળ ભગવાન રામનું મંદિર બનશે સર્વોચ્ચ અદાલતની મહોર લાગી ગઈ છે પુરાતત્વ વિભાગના દસ્તાવેજો પણ છે પરંતુ આ ઘડી પહેલાં વર્ષ બે હજાર ઓગણીસ અને તેના પહેલાં જો આપણે વીસ વર્ષ પાછળ જઈએ તો નેવથી જ આ ચળવળ ઉગ્ર થઈ ગઈ હતી અને નેવની સાલમાં વલ સોમનાથથી એક રથયાત્રા લાલકૃષ્ણ અડવાણીએ કાઢી હતી જે સમસ્તીપુરમાં જઈને બિહારમાં તેમની અટકાયત પણ કરવામાં આવી હતી આ રથનું સંપૂર્ણ દોરી સંચાર આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદીએ જ કર્યું હતું સોમનાથથી આ રથ ક્યાં જશે કયા કયા જિલ્લાઓમાં જશે કયા રાજ્યોમાં જશે તેની સંપૂર્ણ રૂપરેખા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ બનાવી હતી લાલકૃષ્ણ અડવાણીના સારથી બનીને નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીસ વર્ષ બાદ કહેવાય કે પોતે જ શિલાન્યાસ પણ કરવા જઈ રહ્યા છે કાલે ભારતના ઇતિહાસમાં એક મોટો દિવસ હશે અને તેની સાથે સાથે જ આ એક ઐતિહાસિક દિવસ એટલા માટે પણ બની જશે કે એક વર્ષ પહેલાં પાંચમી ઓગસ્ટે જમ્મુ કાશ્મીરથી ધારા ત્રણસો સિત્તેર હટાવી દેવામાં આવી હતી અને બે રાજ્ય અલગ પાડી દેવામાં આવ્યા હતા લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યા હતા તેની પણ વરસી છે અને પાંચમી ઓગસ્ટે જ રામ જન્મભૂમિ પર ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે તેની પૂજાવિધિ આજથી શરૂ થઈ ગઈ છે રામ મંદિરના આ પૂજાવિધિ અને પ્રાણ જે મૂર્તિની પ્રતિષ્ઠા હોય કે શિલાન્યાસ હોય આ સંપૂર્ણ જે ઘટના છે તે દેશ માટે ખૂબ જ યાદગાર ઘડી છે જે પાંચસો વર્ષનો જે ઇતિહાસ છે પાંચસો વર્ષનો જે ઇંતજાર છે તે ઘડી હવે આવી પહોંચી છે અને અયોધ્યામાં રામ રામ થઈ ગયું છે